વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં કેવી છે અંગ્રેજીની તૈયારી સારી છે ને હવે ટેન્શન ના લેતા ને જબરદસ્ત માર્ક્સ લાવજો બરાબર તો વિદ્યાર્થી મિત્રો પેપર લખતી વખતે અંગ્રેજીનું શું ધ્યાનમાં રાખવાનું છે તમારે ખાસ એની વાત કરીશું આ વિડીયોમાં તો વિડીયો પૂરેપૂરો જોજો અને જે પણ તમને ટિપ્સ આપું ફોલો કરજો અને જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો કારણ કે તમારા માટે બહુ બધા વિડીયો હજુ ધોરણ અગિયારમાં પણ આવશે ઓકે તો એવું ના વિચારતા કે ચાલો ભાઈ ધોરણ દસ પૂરું પૂરું બરાબર ઘણી બધી અપડેટ્સ જે પણ તમને મળવાની છે આપણી ચેનલ પર મળશે તો જો સૌથી પહેલાં તો ખાસ પેપરમાં કયા વિભાગથી સ્ટાર્ટ કરવું તો આમાં એવું કંઈ ફિક્સ નથી કે ચલો પહેલાં વિભાગ લખો પછી પહેલાં સી લખો જે પણ તમને સારો આવડતો હોય વિભાગથી તમે સ્ટાર્ટ કરી શકો અથવા વિભાગ એથી પણ સ્ટાર્ટ કરી શકાય ઓકે તો જો આમાં ખાસ મારું માનો તો તમે ગ્રામર જો તમને આવડતું હોય ને તો એ સેક્શન પહેલાં લખી શકાય બરાબર પણ જો સાચે સાચું આવડતું હોય ને તો જ ઓકે બાકી સેક્શન એથી સ્ટાર્ટ કરો હવે સેક્શન એમાં જ્યારે તમે લખો છો બરાબર કે ભાઈ ચાલો પહેલો પ્રશ્ન તો સિમ્પલ આન્સર એક બરાબર તો અહીંયા એમ તો આન્સર જ લખો તો આન્સર એક કરીને લખી શકો અથવા ડાયરેક્ટ એક નંબર આપીને લખશો તો પણ ચાલશે બરાબર હવે જે પણ તમે લખો જવાબ એમાં ખાસ સ્પેલિંગ મિસ્ટેક મિનિમમ થવી જોઈએ ઓકે હવે અંગ્રેજીમાં ફકરામાંથી કેવી રીતે આન્સર આપવા એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે બરાબર તો એ પ્રમાણે તમે સરસ રીતે લખો અને જે પણ તમારો મેઇન આન્સર હોય એનીચે અંડરલાઈન કરજો એ કરજો લાસ્ટમાં ઓકે પહેલાંથી ના કરતાં છેલ્લે કરવાની છે અંડરલાઈન સરસ બરાબર ઓકે ત્યારબાદ વિધિ આટલું કરી લો ઓકે હવે દરેકે દરેક દસે દસ ક્વેશ્ચન તમારા પતી જશે ઓકે એના પછી ટ્રુ ફોલ્સ આવશે તો ખરા ખોટા છે એમાં જે આન્સર છે ડાયરેક્ટ આન્સર જ લખવાનો છે બરાબર જે પણ નંબર આવતો હોય તો એમાં ટ્રુ તો ટી આરયુ ઇ ટ્રુ ફોલ્સ હોય તો એ એલ એસ ઈ ફોલ્સ બરાબર ટ્રુ ફોલ્સ આવી રીતે લખવાનું છે આખું વાક્ય લખવાની કોઈ જરૂર છે નહીં ઓકે નિશાની નહીં કરો તો પણ ચાલશે ઓકે અને જો નિશાની કરો તો નિશાની પણ કરી શકો તમે પણ મેઈન આ લખજો ટ્રુ ફોલ્સ લખજો ત્યારબાદ મિત્રો જે ફંક્શન છે ફંક્શનમાં ખાસ જોડકું જે છે એમાં સામે જવાબ જ લખવાનું છે આન્સર કરીને બરાબર આન્સર કરો પછી જે હોય ક્વેશ્ચન નંબર બરાબર ધારો કે પંદર છે તો પંદરની સામે આખું જે બી છે વાક્ય લખો સામે જે ફંક્શન આવતું એ લખો બરાબર આપણે જોડકું નથી બનાવવાનું ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે ઓકે સિમ્પલ બરાબર એના પછી જે વિકલ્પોવાળા પ્રશ્નો છે ડબલ્યુએચ ક્વેશ્ચન છે એનો વિડીયો બનાવેલો છે ફંક્શનનો વિડીયો બનાવેલો છે બરાબર તો એ બધા વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે બહુ સરસ વિડીયો છે અને તમારો રિસ્પોન્સ પણ એની ઉપર સારો રહ્યો છે જોઈ લેજો અને શીખી લેજો તો જુઓ જે કહેવાય કે ભાઈ ચલો ડબલ્યુ ક્વેશ્ચન છે વિકલ્પોવાળા ક્વેશ્ચન છે તો એમાં ડાયરેક્ટ આન્સર લખવાનો છે વિકલ્પ નંબર ખાસ લખવાનો બરાબર અહીંયા ધારો કે હવે વિકલ્પ છે ડી તો ડી લખ્યો પછી જે બી વાક્ય હોય આખું લખી દેવાનું બરાબર યાદ રાખજો ઓકે એકલું વાક્ય ના લખતા જોડે વિકલ્પ પણ લખજો જે પણ આન્સર હોય એ એના પછી જે ઇન ડાયરેક્ટ સ્પીચ હોય હવે જે ખાલી જગ્યાવાળા વાક્યો હોય ધારો કે ખાલી જગ્યાએ પૂછ્યો હતો તો ખાલી જગ્યામાં જે આખો ફકરો એમને એમ લખો અને જે ખાલી જગ્યા છે તે આન્સર લખો ને નીચે અંડરલાઈન કરજો ખાલી જગ્યામાં ખાસ કે ભાઈ આ આન્સર છે બરાબર સમજ્યા આપણે બ્લેન્કવાળા હોય ને બ્લેન્ક ખાલી જગ્યાએ પૂરું એમાં તો એમાં શું કરવાનું પૂરેપૂરું ફકરો લખવું મતલબ જે બી છે લખવાનું જે ખાલી જગ્યા છે એમાં તમારે જવાબ લખવાનો અને નીચે અંડરલાઈન સરસ મજાની કરજો ભૂલતાની બને તો પેનથી કરજો ઓકે એટલે સરને દેખાય કે ભાઈ ચાલો આન્સર છે ઓકે એના પછી જે ડાયરેક્ટ ડાયરેક્ટ છે એમાં તમારે પૂરેપૂરું લખવું પડશે એક્ટિવ પેસિવમાં પૂરેપૂરું સ્ટાર્ટ લાઈક ધીસ છે એમાં ડાયરેક્ટ આન્સર લખવાનું છે પૂરેપૂરું હવે એમાં ખાસ જે તમે ચેન્જ કરો ને જો તમે એમ લાગતું કે ના તમે સાચો કર્યો છે તો અંડરલાઈન કરજો જો ખબર નથી કે ભાઈ ચાલો આ સાચું કર્યું છે ખોટું કર્યું છે તો અંડરલાઈન ના કરતા બાકી જે ચેન્જ તમે કરો છો એની નીચે અંડરલાઇન કરજો ઓકે જે ચેન્જ ટેક્સ્ટ છે એમાં બરાબર કે ભાઈ ચાલો કાળ પરિવર્તન હોય લિંગ પરિવર્તન હોય એક વચનનું બહુવચન કરવાનું હોય તો એમાં એ યાદ રાખજો એના પછી જે ઇમેલ લખવાનું છે ઇમેલમાં સરસ મજામાં ફ્રોમ ટુ બરાબર ઈમેલ આપણે ઓલરેડી સમજાવેલો છે વિડીયો મળી જશે ડિસ્ક્રિપ્શનમાં એના પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન એનો પણ વિડીયો અવેલેબલ છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર પછી નિબંધ સરખી રીતે સરસ મજાનું લખજો નોટ શોર્ટ નોટ પણ લાઇન સર લખવાની છે બરાબર આપણે સળંગ ઓકે મુદ્દા પાડીને નથી લખવાના લાઇન સર લખવાનું છે સ્પેલિંગની મિસ્ટેક ના થાય એનું ખાસ ધ્યાન આપજો સારા અક્ષર લખજો સુવાચ અક્ષર લખજો અને પેપર જે છે લાસ્ટમાં આમાં ટાઈમ નહીં ખૂટે તમે તમારે બરાબર એટલે જે પેપર છે ને જેવું પતે ને એટલે એકવાર બધે બધામાં લીટી કરવાનું ચાલુ કરી દેજો છેલ્લે બરાબર આઈ એમ શ્યોર તમને ખબર જ હશે જો તમે રેગ્યુલર વિડીયો જોઈ રહ્યા છો તો કે ભાઈ ચાલો આ કામ છેલ્લે જ કરવાનું હોય ઓકે બીજી કોઈ ટિપ્સ એવું તમને લાગતું તો નીચે કમેન્ટ કરજો બરાબર કંઈ કહેવા જેવું હોય અને ધારો કે કોઈ ક્વેશ્ચન ના આવડે તો એમાં પણ કંઈક ને કંઈક લખજો શોર્ટ નોટ હોય શોર્ટ નોટનું ધારો કે એનું એ જ મતલબ ચેપ્ટરનો કોઈ ફકરો તમને આગળ ફકરામાંથી ક્વેશનના આન્સર આપવાના એમાં પૂછેલો હોય તો થોડો એમાંથી લખો તો પણ ચાલે એટલે કોરું ના મૂકતા બરાબર તો વિધાય મિત્રો બસ આટલું જ સારી રીતે પેપર લખો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે લાસ્ટ મિનિટ ટિપ્સો મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ